બોલાવે, સાધુ બ્રાહ્મણ નથી અડતા, નહીં રામ ક્યાંથી આવે? આમ દૂર ઉભો ઉભો રડે છે. રડતા રડતા એને ફરિયાદ કરી ગંગાને, હે મા પતિત પાવની ગંગા, તું તો અમારી માં છો, દુનિયાનો છેક વાડ જ રીતિ છે ગંગા, જે ડૂબકી મારે તું એના પાપ ધોવા, રાજકોટ વાળા પાપ ધોવા જાય, દ્વારકા વાળા છેક હરિદ્વાર જઈને પાપ ધોવે, તો તું બારગામ વાળાના પાપ ધોવે, તો અમે તો તારા ગામના છીએ, તું અમારા પાપ કેમ ધોતી નથી? અમે દિવસમાં 10-10 ડૂબકી મારીએ છીએ, છતાંય કેમ અમારા એવા તો કયા પાપ છે તું ધોઈ નથી શકતો? કોઈની ફરિયાદ બાપુ સાચી છે ને? અરજી બાપુ ગામના ડૂબકી મારે તેનો ન ધોવાય, બારગામ વાળાને ધોવે, ગંગાને તો બધા હરખા. એનું દુઃખ થયું છે, ફરિયાદ કરે, અને દુઃખ થાય ત્યારે ફરિયાદ કરવી જ પડે. બૈરાને દુઃખ પડે તો ઘરવાળાને ફરિયાદ કરવી જ પડે, અને તમારે સાંભળવી પડે, નાજી ના પાડો, દુઃખ પડે ને સાંભળવી પડે, નવાઈ જાય એમાં. બહુ રડ્યો, અને પછી ભગવાનને તો એ માનતો નહોતો, નાસ્તિક હતો, પણ ઉપર જોયું, હે મેરે માલિક, તું દયાળુ છું, તું તો દયા કર, અમારા કેવા પાપ છે. અને આમ કરીને રડવા માંડ્યો, બહુ રડવા માંડ્યો. અપરંપાર પ્રભુ અવગુણ મોરા, અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે. અપરંપાર કરી અવગુણ મોરા, અવગુણ મોરા, માફ કરો ને મોરારી રે. અપરંપાર પ્રભુ અવગુણ. આ પાપી માણસ રડીને પસ્તાવો કરવા માંડ્યો, કરે રે પ્રભુ, અમે એ વાતે કયા પાપ કર્યા છે કે અમને તું અમારાથી દૂર છું, અને એ પ્રભુ તે અમને મનુષ્ય અવતાર દીધો, તો આ ખારવા સુકામ બનાવ્યા, ભીલ સુકામ બનાવ્યા, કે અમારે પાપ જ કરવાનું, તે અમને ભીલ બનાવ્યા અને તે અમને પાપ કરતા શીખવા છે, અને હવે તું અમારાથી દૂર. એમ કરીને રડવા માંડ્યો, બહુ રડ્યો છે, અને રડવાથી ગમે એવું પાપ હોય ને તો ધોવાઈ જાય છે. આ બીજી વખત પ્રસંગ આવ્યો, વાલિયા લૂંટારાએ પાપ કર્યું હતું, એ રડ્યો તો એના પાપ ધોવાના. જેસલ જાડેજો કચ્છનો કાળ, પાપ કરવામાં પાછું વાળું નહોતું, પણ એક વખત એને રડ્યો, રડીને પાપ ધોવાઈ ગયા છે. એમ તમારા મારા ગમે એવા પાપ હોય તો એને ધોવા હોય તો પસ્તાવો કરો, તો તમારા પાપ ધોવાઈ જાય છે. બાપ એમ જાણે જો કે છે માઈલો ભીતર જને, હે માઈલો ભીતર જને. કચ્છનો કાળ આખી દુનિયાને રડાવવા વાળો આજ રડવા માંડ્યો છે, અને રડતા રડતા એ તોળા જે એક સ્ત્રી જે સંત છે બાપ, એના પગમાં પડીને એટલું જ બોલ્યો છે. અમે રે હતા રે તોળી રાણી, કડવી વેલ તું, કડવી વેલ તું, એ જીરે તોળા ને મેરે અડેરે મીઠા હોય, એ જીરે તોળા દે તમેરે અડેરે મીઠા હોય, એમ જાણે જો કે છે રૂપિયો રૂવેને માઈલો ભીતર જને, એ માઈલો ભીતર જને. જ્યારે અંદરથી રડવું આવે, અંદરથી તમારા મારા પાપ જ્યારે બહાર નીકળે ત્યારે પાપ ધોવાય છે. આ ગુહરાજને રડતો જોયો, અને ભગવાનનું હવે આવ્યું વાત ન રહ્યું, દોટ કાઢી દોડીને ગુહરાજને ભેટી પડ્યા. ગુહરાજ તો આંખો ચોળીને જોવા માંડ્યો, મને સ્વપ્નું આવ્યું છું, હું તો એમ માનતો હતો કે મને બોલાવશે નહીં, મારા સામું નહીં જોવે, મને અડશે નહીં, નાને તો મને ગળે લગાડી દીધું. અને ભગવાને ગળે લગાડીને કીધું કે આ ખોલ રડીશ ને છાનો રહી જા, તને આખી દુનિયા કોઈ નથી બોલાવતી ને, તો આજથી હું તને બોલાવું છું, અને આજથી તું મારો ભાઈ છું. ભાઈ કહીને બોલાવ્યો, કો હવે આવા માણસને કોઈ ન બોલાવતું હોય, અને કોકનો સહારો મળી જાય તો એ જીવી જાય કે નહીં? આ સહારો આપવાની જરૂર છે. ભાઈ ન બનો તો કાંઈ નહીં, પણ ખાલી મોઢે એમ કોણ કે હું તારો ભાઈ બેઠો છું, પણ એ તો ભયું ભયું ભાઈ ચડાવે, મને ઓળખસ?
સાથી ઓળખે. બીજો એક મળ્યો છે તેરસ ને પૂનમ ની વચ્ચે ની તિથિ વાળો ભાઈ, એટલે પછી આ સાથી હળગાય. બાબા ભગવાને અપનાવી લીધો છે અને ભાઈ બનાવ્યો, અને હવે ગુજરાત ગાંડો થયો. માણસની ઈચ્છા પૂરી થાય એટલે ગાંડો થઈ જાય. તમે જોઈજો, રાજી થયો ને એટલો બધો પાગલ બની ગયો. હું તો એમ માનતો હતો કે મને બોલાવશે ને નાને, મને ભાઈ કીધો. હવે એને શું બોલે એનું ભાન ન. હે પ્રભુ, હે રામ, મને એમ હતું કે તમે નહીં બોલાવો, પણ જો તમે મને બોલાવ્યો હોય, મને અપનાવ્યો હોય, ભાઈ કીધો હોય, તો હું કહું એમ કરો કે શું મારા નગરમાં પધારો, મારા નગરમાં પધારો. આમ જ્યાં ગુજરાત ભલે ત્યાં લક્ષ્મણજી ખડખડાટ હસ્યા. લક્ષ્મણજી હસ્યા એટલે ગુજરાત કે કેમ હસ્યા, કે હસું નહીં તો શું કરું, આ નગર કહેવાય 5 કુબા છે, એમાં 3 તો પડેલા છે, 2 માંડમાં હાજર છે. અને કે મારા નગરમાં તને મારા મોટા ભાઈએ ગળે લગાડ્યો એટલે તું મોટો થઈ ગયો, તારું ગામે મોટું થઈ ગયું, એટલે હશું. ત્યારે ગુહરાદાએ જવાબ આપ્યો છે કે લક્ષ્મણજી તમારી ભૂલ થાય છે, અત્યાર સુધી મારું ગામ હતું પણ આજ મારું ગામ નગર બન્યું છે. કેવી રીતે? ત્યારે બોલ્યો છે અવધ જહાતા રામ નિવાસુ, અવધ જહા તહા રામ નિવાસુ, બડે ભાગી બળ અવધ અભાગી, રામ જય રામ જય જય રામ. બાપ હા, અબુધ માણસ છે જેને કોઈ ધર્મનું જ્ઞાન નથી, છતાં એના શબ્દો તો કેટલા ઊંચા છે. હે હું, હે લક્ષ્મણજી, અત્યાર સુધી મારું ગામ ગામ હતું પણ આ અયોધ્યા બન્યું છે. એનું કારણ છે કે જ્યાં રામના પગલા હોય ને ત્યાં અયોધ્યા બની જાય છે. લક્ષ્મણજી કે તો પછી અમારી અયોધ્યાનું શું? તો કે દાવ જોયા હું. અને રામ અયોધ્યામાં હતા ત્યાં સુધી આખી અયોધ્યામાં આનંદ હતો, અને રામ અયોધ્યા નીકળીને ગયા એટલે અયોધ્યા વાળા શું કરતા હતા? રડતા હતા. સ્મશાન જેવું અવધ તહા જહા રામ નિવાસુ, બડભાગી બન અવધ ભાગી. લક્ષ્મણજી સમજી જાય મારું બધું છે ભીલ, પણ બુદ્ધિ બહુ છે. ભગવાન રામજી મને મન મુસ્કાને લગે, અશ્વા ભગવાન હસી ગયા. લક્ષ્મણજી કે કાંઈ નહીં, બસ ચલો મહારાજ મારા નગરમાં પધારો. હવે ભગવાને કહ્યું, એક ગુહરાજ, મારે તારા ગામમાં અવાશ્ય નહીં. કે કેમ? મારે 14 વર્ષનો વનવાસ છે, કોઈ 14 વર્ષ સુધી કોઈ ગામમાં મારે પગ નહીં મુકાય, તપસ્વી છું, ગામમાં કેમ આવું? વળી પાછો રોવા માંડ્યો. ભગવાન કે કેમ રડે છે? કે રડું નહીં તો શું, અમારા ગરીબના ભાગ્ય બે ડગલા આગળ મને તમે મળ્યા, તો તમારા પગલા મારા ગામમાં પડે તો મારું ગામ પાવન બની, મારે બીજું કંઈ કામ નથી, તમારા પગલા પડશે અમારું. આમ કે રોવા માંડ્યો. ભગવાન કે રડીશ ને છાનું રહી જા, જો તું તારું દિલ તૂટતું હોય ને તો મારી ટેક તોડવા તૈયાર છું. છે આવો કોઈ? ટેક તોડવા તૈયાર. ગુરુરાજ કે ના મહારાજ, ટેક નથી તો એક કામ કરો, આજે એક રાત અહીં રોકાવ. રામજી કે રોકાવા એવું નથી, અયોધ્યાની જનતાને તમસા નદીમાં હુતા મૂકીને આવ્યો છું, અને જો એ જાગી જશે તો વળી પાછા મારે એને હાથમાં અને મને જવા દે. ગુરુરાજ કે બેમાંથી એક વાત કરો, કાં તો ગામમાં પધારો અને કાં તો એક રાત રોકાવ. ગુરુરાજ પણ મને જવા દે. પણ કેમ, તમને તકલીફ શું છે કહો? તકલીફમાં તો બીજું કઈ નહીં, મેં તને કીધું એ છે. પણ તારે મને રાત રોકીને શું કામ છે? હું તને મળ્યા અને હવે 14 વર્ષ સુધી હું ઘેર નથી જવાનો. 14 વર્ષ જયારે અયોધ્યામાં આવું ત્યારે તું તમે તારે આવજે, તું કઈશ એમ કરીશ, બસ તારે જે જોઈ તને આપીશ. મહારાજ મારે કઈ જોઈતું, તમે મને મળ્યા ને હવે મારે કઈ નહીં, પણ મારે તમને રાત એટલા માટે રોકવા છે કે હું, મને તમે એકલાને દર્શન આપ્યા ને મારા ગામના કોઈને મળ્યા વિના જતા રહ્યો તો ગામવાળા આવીને સાંજે મારો ઉજળો લઈને. કે કેમ, ક્યાં ગયા તારા ગામના માણસો? મારે અમે તો ગરીબ માણસો છે, સવારમાં દિવસ ઉગ્યા પહેલા જંગલમાં જઈએ, શિકાર કરીએ, ફળ ફૂલ લાવીએ, લાકડા લાવીએ, ત્યારે અમારે હાં સુધી મહેનત કરી, ત્યારે માંડ પેટનું ખાડો પૂરાય, એ આખું ગામ બધા મહેનત મજૂરી કરવા ગયા છે, એટલે એ તમને કેમ મળી શકે? તો કે ભગવાન કે તું કેમ ઊભો છો? કે મારે હું ઊભો છું એટલા માટે એ ગામનાએ બધાએ મને ભેગા મળી અને ગામનો આગેવાન બનાવ્યો છે અને મને ગામની ચોકી સોંપી છે, એટલે ગામવાળાએ મને આગેવાની સોંપી, તો આગેવાનની ફરજ શું? આમાં જે આગેવાન બની બેઠા હોય એને પૂછું છું, ગામના સરપંચ, મુખી, ગામના પટલ, ગામની ફરજ શું આગેવાનની? કે એકલાને લાભ મળે બીજાને લાભ ન મળે?